हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, गुड आफ्टरनून, गुड इवनिंग। आज आपने स्टेटिस्टिक में उदाहरण नंबर 11 थी स्टार्ट करिए छे। रकम छे नीचेनी माहिती पर थी भारित सरेराश नी रीटे। कई सरेराश है? भारित सरेराश। भारित भार आवे तो भारित सरेराश नी रीते सूचकांक शोधवा माटेनुं सूत्र छे। सूत्र लखी दी है, तमने ख्याल आवे। रीट सूचकांक नो सूत्र छे सूचकांक बराबर सिग्मा आई डबल्यू ना छेद मा सिग्मा डबल्यू। आ भारित सरेराश नो सूत्र, मतलब आपने पहला आई शोधवो पड़े, डबल्यू जोईशु। आपने आई नो रकम मा जोजो, भार एटले ज डबल्यू। अने आ भाव छे 2011 नो भाव अने 2016 नो भाव। 2011 એ અગાઉનું વર્ષ છે, આપણે જેને આધાર વર્ષ તરીકે લઈ શકીએ છીએ, એટલે એના ભાવને આપણે P0 અને 2016ના ભાવને P1। આની ઉપરથી સૌથી પહેલા શોધી દો I બરાબર P1 અપોન P0 ગુણ્યા 100। સૂચકાંક I નું સૂત્ર છે P1 અપોન P0, P1 અપોન P0 ગુણ્યા 100। મતલબ પહેલાં વસ્તુ એ માટે 200/160 ગુણ્યા 100 એની ગણતરી કરશો તો આ આવશે 125। બીજી ગણતરી 600/400 ગુણ્યા 100 150। એના પછીમાં સેમ ગણતરી 140 18/10 180 ગુણ્યા 100 કરવાના, 3/2 ગુણ્યા 100 150। આ અહીં મળી ગયો ડબલ્યુ છે, એટલે કોષ્ટકમાં તમારે બનાવવું પડશે વધારાનું કોષ્ટક આઈ ડબલ્યુ, કારણ કે આપણા સૂત્રમાં અહીંયા છે સિગ્મા આઈ ડબલ્યુ, બરાબર છે? એટલે આ આઈ અને આ ડબલ્યુનો ગુણાકાર કરવાનો અહીંયા 125 ગુણ્યા 40 કરો તો આવશે 5000 એમ। આ ગણતરી તમારે કરી દેવાની છે, નાનું ટોટલ મારશો તો આવશે 14,550। અને આ સૂત્રમાં આપણે કિંમત મૂકી દીધી, એટલે 14,550 / સિગ્મા ડબલ્યુ। સિગ્મા ડબલ્યુ એટલે આ પાંચે પાંચ વસ્તુઓનો સરવાળો, અને સિગ્મા ડબલ્યુ આવશે 100। અહીંયા ભાગ્યા 100 કરી દો, જે જવાબ આવ્યો 145.5। આ રીતનું નામ છે ભારિત સરેરાશની રીત, બરાબર છે? નવું ઉદાહરણ, ઉદાહરણ નંબર 12। ઉદાહરણ બારમાં લખ્યું છે વર્ષ 2015ને આધાર વર્ષ તરીકે લઈ, વર્ષ 2015ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2016 માટે IL એટલે લાસ્ટ પેયર, IP પાસે અને IF એટલે ફિશરના સૂચકાંક શોધો। આપણી પાસે આ સૂચકાંક માટેના સૂત્રો પહેલેથી યાદ હશે અને આપણે થિયરીમાં લખેલા છે, એકલા સૂત્રમાં બી લખેલું છે, એટલે પહેલાં સૂત્ર લખી દઉં તો IL બરાબર સિગ્મા P1Q0 ના છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100। આ IL સૂત્ર, IPનું સૂત્ર સિગ્મા P1Q1 ના છેદમાં સિગ્મા P0 1101। આમાં 1000નું સૂત્ર યાદ રાખવાનું કીધેલું હતું IL માટે, IP માટે 1101 ગુણ્યા 100। અને IF બરાબર IL ગુણ્યા IP, ફિશરનો સૂચકાંક એ લાસ્ટ પેયર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક છે, બરાબર છે? ચાલો હવે શરૂઆત કરીએ દાખલાની। આ આટલી વસ્તુઓ આપણે આ શોધવાનું છે, એના માટે આપણી પાસે P1 Q1 P0 Q0 બધું જોઈશું। હંમેશા આવા દાખલાની અંદર, બોર્ડની અંદર આ દાખલાઓ, આ લાસ્ટ પેયર, ફિશર અને પાસેના દાખલાઓ 5 માર્ક્સમાં પૂછાય છે,
એટલે ધ્યાનથી દાખલા જોવા અને છેલ્લો સેક્શનમાં સેક્શન એફની અંદર આ દાખલા પૂછાય છે. અહીંયા વસ્તુ આપેલી છે ચાર, એના એકમ આપેલા છે કિલોગ્રામ, લીટર, કિલોગ્રામ, ડઝન. હંમેશા આ દાખલાઓની અંદર યાદ રાખવાની વસ્તુ છે, કોઈ પણ વસ્તુના એક એકમના ભાવ ધ્યાનમાં લેવાના, એક એકમનો ભાવ અહીંયા આપેલું જ છે. એટલે આપણે કોષ્ટકની સૌથી પહેલી રચના કરીએ, વસ્તુ તરીકે અહીંયા શું આપવામાં આવેલું છે, ચોખા, નો શોર્ટમાં લખું છું, દૂધ, બ્રેડ અને કેળા. એનો એકમ તરીકે છે અહીંયા કિલોગ્રામ, લીટર, કિલોગ્રામ અને ડઝન. ડઝન છે, હવે અમુક પ્રકારના રિલેશનો છે, જેમ કે હું ઉપર લખું છું એક ડઝન બરાબર 12 નંગ, એક કિલોગ્રામમાં 1000 ગ્રામ, એક મણ હોય તો 20 કિલોગ્રામ, એક ટન, એક ટનમાં 1000 કિલોગ્રામ, એક ક્વિન્ટલ, એક ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ. આ બધા એકમો તમારે યાદ રાખવાના છે. બોર્ડની અંદર કયા સ્વરૂપમાં તમને એકમ આપેલો છે એના પરથી એને બીજા સ્વરૂપમાં ફેરવવું પડશે. એટલે ધ્યાનથી રકમો જોવી. બસ આ દાખલાઓની અંદર 5 માર્ક્સમાં જે નાની ભૂલો પડે છે એકમમાં ફેરવવાનું, એકમ ઉપરથી એના ભાવ કે જથ્થાને સેમાં ફેરવવાનો છે એ ધ્યાનથી સમજી લેજો. અહીંયા ભાવ આપ્યો છે વર્ષ 2016 અને 2015. હવે રકમ લખી છે વર્ષ 2015ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2016, મતલબ 2015ને આધાર વર્ષ લેવાનું. તો 2015ના ભાવને આધાર વર્ષ તરીકે લઈએ તો આના P0, એના જથ્થાને Q0, 2016ના ભાવને ભાવ છે P1 અને એના જથ્થાને Q1. ધ્યાનથી જોઈને લખવાનું, 2015 અને 2016 15ને આધાર વર્ષ લેવાનું હોવાથી આપણે આધાર વર્ષના ભાવ તરીકે સંજ્ઞા P0, જથ્થા તરીકે Q0, 2016ના ભાવ તરીકે P1 અને જથ્થા તરીકે Q1, બરાબર. અને આ ભાગની અંદર અહીંયા ડઝનમાં છે, આ પણ ડઝનમાં છે, બરાબર છે. તો આપણે આ ડઝનનો ભાવ જે છે એ ડઝનને આપણે ડઝનમાં જ રવા દઈએ, અહીંયા લખી દઈએ ડઝન. ચાલો જોતા જઈએ. પહેલું અહીંયા મતલબ એવો થાય કે ચોખા 1 કિલોના 40 રૂપિયા, તો આ 40 એવો જથ્થો કેટલો વપરાયો, 1.5. આધાર વર્ષમાં ભાવ 39, જથ્થો વપરાયો 1. દૂધ એકમ લીટરમાં છે, 44 રૂપિયા ભાવ, એવું 10 લીટર દૂધ. આ 40 રૂપિયા ભાવ, એવું 12 લીટર. આમાં કશું ફેરવું નથી અત્યાર સુધી, જેમ છે તેમ જ રહેવા દઈએ છીએ, કારણ કે બધું એક એકમ દીઠ ભાવમાં જ આપેલું છે. એવો જથ્થો 2 કિલો વપરાયો. આ ડઝન, એક ડઝનના 36 રૂપિયા, એટલે 36 ના 36, એવું 1.5 ડઝન વપરાયું. 18 વર્ષમાં ભાવ હતો 30, એવું 2 ડઝન વપરાયું, બરાબર. આગળ આપણે જે જોઈએ છે સૂત્રમાં, એ સૂત્રમાં આપણે IL, IP અને IF માટે, આના માટે 1000, 1101, પણ 1000 માટે આપણે શોધવો પડશે P1 Q0, આ બાજુ શોધવું પડશે P0 P1 Q1 અને P0 Q1. આવું આ કોષ્ટક યાદ રાખજો, કોષ્ટક એક લાઇનમાં જ બનવું જોઈએ, અડધું ઉપર ને અડધું નીચે જગ્યા નથી ને નીચે બનાવ્યું. આખો 5 માર્ક્સનો દાખલો બોર્ડમાં ખોટો આપી દે છે, એટલે કોષ્ટક ધ્યાનથી જોઈને બનાવવું. હવે P1 Q0 આ બેનો ગુણાકાર, એટલે P1 અને આ Q0 આ બેનો ગુણાકાર 40 એકા 40, 44 ને 12 સાથે ગુણાકાર, કેલ્સીમાં લઈને બેસું 528, અહીંયા બેનો ગુણાકાર 50 દુ 100 ને 36 દુ 72, આનું ટોટલ મારવાનું, ટોટલ આવશે 740.
એવી રીતે પી ઝીરો ક્યુ ઝીરો એટલે આ બેનો ગુણાકાર, એનું ગુણાકાર તમારે કરશો અને હું ટોટલ લખી દઉં છું 669. એવી રીતે પી વન ક્યુ વન એટલે પી વન અને ક્યુ વન આ બેનો ગુણાકાર, એનો ગુણાકારનો ટોટલ આવશે 629. અને પી ઝીરો ક્યુ વન એનો ગુણાકાર છે ટોટલ છે 531. આ બધી કિંમતો હવે અહીંયા મૂકી દો. પી વન ક્યુ ઝીરો આવી રહી 740, ભાગ્યા 639 ગુણ્યા 100. કેલ્સીમાં એ પણ તમારે ગણતરી કરવાની છે તો એનો જવાબ આવશે 110.61. એટલે આ બેનો પી વન ક્યુ વનના છેદમાં પી ઝીરો એટલે 629 ભાગ્યા 571 ગુણ્યા 100 એની ગણતરી કરશો તો 110.16. અને આ બે આવેલા છે 110.61 110.16 બરાબર, એનો ગુણાકાર કરી એનો વર્ગમૂળ શોધશો તો 110.38 બરાબર છે. આ દાખલાઓ આઈએમપી દાખલાઓ છે, બરાબર ધ્યાનથી સમજીને કરજો બરાબર છે. આગળ દાખલા નંબર 13, ખૂબ અગત્યનો દાખલો, ખૂબ ધ્યાનથી જોવું એટલે હવે આની અંદર આપણે ફેરવવાનું છે. પેલો સાદો દાખલો હતો, એમાં પરિવર્તન કરીશું. હમણાં જ કીધું કોઈપણ વસ્તુના ભાવને આપણે એક એકમના ભાવમાં જો તમને પરિવર્તન કરતા આવડી જશે અહીંયા તો દાખલો 5 માર્ક્સ બેઠો. વસ્તુ બાજુમાં એકમ, એની બાજુમાં લખ્યું છે ભાવ અને જથ્થો. ભાવને આપણે પી તરીકે અને જથ્થાને ક્યુ તરીકે. 2015 અને 2016 તો 15ના ભાવને પી ઝીરો કહેવાય અને 16ના ભાવને કહેવાય પી વન. જથ્થા તરીકે 2015ના જથ્થાને ક્યુ ઝીરો અને 2016ના જથ્થાને ક્યુ વન. આ રીતે હવે આપણે અને એકમને ફેરવવાના છે. હવે હમણાં જ કીધું કે હંમેશા કોઈ પણ વસ્તુના ભાવને એક એકમમાં, મતલબ અહીંયા 20 કિલોગ્રામ છે એને બદલે આપણે તેને 1 કિલોગ્રામમાં ફેરવીશું. મતલબ કે આપણે જથ્થા તરીકે એક એકમ, યાને કે 1 કિલોગ્રામ 1 ક્વિન્ટલની જગ્યા પર લખીશું 1 કિલોગ્રામ. હમણાં ઉપર આગલા દાખલામાં ઉપર લખ્યું છે 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ. આ 1 કિલોગ્રામ જ છે, આ 1 મીટર છે, આ 1 લિટર. 1 ડઝનને ફેરવીએ છીએ આપણે એક નંગમાં, કારણ કે અહીંયા 2 નંગમાં આપેલા છે. ધ્યાનથી દાખલો સમજો, હજુ બી બોલું છું, બોલું છું, સાંભળો. આ જે ભાવ છે વસ્તુ એના 20 કિલોના 300 રૂપિયા, 20 કિલોના 300, તો 1 કિલોના 300 ભાગ્યા 20 કરો શું આવશે 15. બેઠું નથી લખવાનું અહીંયા, એકમ એક એકમના ભાવમાં હંમેશા છૂટક વસ્તુના ભાવ ધ્યાનમાં લેવાના. મતલબ વસ્તુ એ 20 કિલોના 300 રૂપિયા છે તો 1 કિલોના કેટલા થાય 15. એવી રીતે 20 કિલોના 440 તો 1 કિલોના 440 ભાગ્યા 20 કરો એટલે અહીંયા આવશે 22. 1 ક્વિન્ટલના 500, મતલબ 100 કિલોના 500 તો 1 કિલોના 5 અને અહીંયા પણ 1 કિલોના 700. 1 ક્વિન્ટલના 700 છે તો 1 કિલોના 60 રૂપિયા, કારણ કે 1 ક્વિન્ટલ બરાબર 100, 100 કિલોના 500, 100 કિલોના 700 તો 1 કિલોના 5 અને 7, 500 ભાગ્યા 100, 700 ભાગ્યા 100. અહીંયા તો 1 કિલોગ્રામ જ છે, 1 કિલોગ્રામના 60 75, 1 મીટરના 14.25 અને 15, 1 લિટરના 32 અને 36, બધું બેઠું લખી દેવાનું. હવે અહીંયા લખ્યું છે 1 ડઝનના 30 રૂપિયા, ખબર જ છે આપણે 1 ડઝન, 1 ડઝન એટલે 12 નંગ, 12 નંગના 30 રૂપિયા, 12 નંગના 30 રૂપિયા તો 1 નંગના એટલે 30 ભાગ્યા 12 કરીએ તો શું આવશે અહીંયા 2.5, અને 12 36 ભાગ્યા 12 કરો તો 3.
एक नंग जे वस्तु तमे डजन में लीधी तो 12 नंगना 30 रुपया એટલે 30 ભાગ્યા 12 કરો, અહીંયા 36 ભાગ્યા 12 કરો. ચલો એ બાજુમાં જથ્થામાં આવો, જથ્થા તરીકે 5 કિલોગ્રામ, અને આ બાજુ 8 કિલોગ્રામ, બેઠું જ છે કિલોગ્રામમાં જ છે આ બધું. એવી રીતે આ બી વસ્તુ વપરાય 10 કિલો અને 15 કિલોગ્રામ. ક્વિન્ટલમાંથી આપણે કિલોગ્રામમાં ફેરવી દીધું છે પહેલેથી, એટલે હવે આને ફેરવવાની જરૂર નથી. હવે આ જોજો, 1 કિલોના 60 રૂપિયા અને 1 કિલોના 75 રૂપિયા જ્યારે જથ્થા તરીકે લીધું છે 1200 ગ્રામ. હવે 1 કિલો એટલે 1000 ગ્રામ, મતલબ આ ગ્રામમાં છે ને અહીંયા એકમ આપ્યો છે કિલોગ્રામ, તો ગ્રામમાંથી એને કિલોગ્રામમાં ફેરવવું પડે. એટલે 1200 ભાગ્યા 1000 એટલે આવશે 1.2, અને આ આવશે 2. 2000 ગ્રામ એટલે 2 કિલોગ્રામ. એવી ના મીટરમાં છે, મીટર 25 મીટર અને 15 મીટર હતું, અહીંયા 18 લીટર અને 30 લીટર, અને વસ્તુ વપરાય અહીંયા 8 નંગ 10 નંગ. પણ પછી શોધવાનું શું કહેવામાં આવેલું છે, IL IP IF, એટલે P1 Q0, P0 Q0, P1 Q1 અને P0 Q1. એના માટે ફરી પાછા આપણે IL IP અને IFના સૂત્ર યાદ છે જ, સિગ્મા P1 Q0ના છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. IP માટેનું સૂત્ર 1101 P1 Q1ના છેદમાં P0 Q1 ગુણ્યા 100, અને IFનું સૂત્ર છે વર્ગમૂળમાં IL ગુણ્યા IP. મોસ્ટ MP દાખલો. આ ગણતરીઓ તમે આગળ કરી શકશો જાતે, કારણ કે ગુણાકાર જ કરવાનો છે હવે. અને હજુ પાછું બોલું છું, આ કોષ્ટક એક લાઇનમાં આવી જાય એવી રીતે જ પહેલેથી બનાવવાનું છે. આમ તેમ ગમે તેમ નીચે અડધું ઉપર અડધું નીચે લખશો તો નહીં આપશે માર્ક્સ ખોટું. આનું ટોટલ છે 1167, આનું ટોટલ છે 1006.75, 1916, નાનું છે 1656.25. બરાબર, આ ગણતરીઓ તમે કરી શકશો. આ નીચે વસ્તુઓના માપ ભાવ આપેલા છે એ પરથી વર્ષ 2015 માટેનો આદર્શ સૂચકાંક શોધો. આદર્શ સૂચકાંક, વિસનના સૂચકાંકને આપણે આદર્શ સૂચકાંક કહીએ છીએ. રકમની અંદર અહીંયા 16, 10, 20, 11, 20, 9, 24, 9, 32, 16, 40, 17. હવે આધાર વર્ષ અને ચાલુ વર્ષ, આધાર વર્ષનો ભાવને આપણે P0 કહી દઈએ, જથ્થાને Q0 કહી દઈએ, ચાલુ વર્ષના ભાવને P1 અને જથ્થાને કહી દઈએ Q1. હવે ફિસરનો આદર્શ સૂચકાંક છે, મતલબ ફિસરના સૂચકાંક માટે પણ આપણે કરવી તો ગણતરી બધી જ પડશે. P1 Q0, P0 Q0, પછી આવે છે P1 Q1 અને P0 Q1. બરાબર છે, આ બધી ગણતરી આમાં કશું જ કરવા જેવું નથી, ડાયરેક્ટ જ બધું આપી દીધેલું છે. તમારે ટોટલ મારી દેવાનું છે અને ટોટલ મારીને એના ઉપરથી આનો ગુણાકાર અહીંયા કરી દેવાનો. બરાબર, અને એની ગણતરીઓના જવાબ છે અહીંયા 1056 ટોટલ છે, 852 આવશે, 1116, આ 900, અને ખાલી ફિસર નોટ શોધવાનો છે કારણ કે આદર્શ લખ્યો છે. એના માટેનું સૂત્ર છે, બીજું સૂત્ર સિગ્મા P1 Q0ના છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1ના છેદમાં સિગ્મા P0 Q1 ખાના 12 ગુણ્યા 100. આ ગણતરી કરી દેવાની
જય શ્રી કૃષ્ણ અસ્તુ.